આગળ વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતીઓ માટે વિકાસ કાર્યોની અનેક ભેટ સોગાંદો લઈને આવશે. ત્યારે વડાપ્રધાન 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો હેઠળ 48,000 કરોડથી વધુના અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ વિભાગોમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, બંદરો, પાવર, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ માર્ગ અને મકાન પાણી પુરવઠા, પ્રવાસન, રેલવે, NHAI અને ઉર્જા પેટ્રોકેમિકલ્સનો સમાવેશ થાય છે. આ સમગ્ર વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તમાં ગુજરાતે અંદાજિત 35,700 કરોડની રકમના પ્રકલ્પોની વડાપ્રધાનના હસ્તે ભેટ મળશે તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે. સૌરાષ્ટ્રની રાજકોટની ભૂમિ ઉપરથી એમ્સના લોકાર્પણ સાથે 48,000 કરોડ રૂપિયા જેટલા કામોના લોકાર્પણ, ભૂમિપૂજન, ખાતમુહૂર્ત વગેરે કરવાના છે, જેમાંથી લગભગ 35,000 કરોડ જેટલા કામોનો સીધો લાભ એ આપણા ગુજરાતને મળી રહ્યો છે. એમાં આરોગ્યની સુવિધાઓથી લઈ અને જુદા જુદા વિભાગોની સુવિધાઓ આપણને મળવાની છે. અને એમ્સમાં અત્યાર સુધીમાં કદાચ આપને જાણીને આનંદ થશે કે 1,44,000 ઓપીડી આપણે કરી ચૂક્યા છીએ અને ઘણી મલ્ટી સ્પેશિયાલિટી ફેસિલિટી પણ ત્યાં આપણે આપી ચૂક્યા છીએ. આમ એમ્સ 201 એકરમાં છે અને ઇન્ડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ IPD શરૂ થવાની છે અને 30 બેડનો આયુષ બ્લોક પણ આપણા માટે મહત્ત્વનો છે એ પણ ચાલુ થવાનો છે.